નમસ્કાર મિત્રો બે હજાર એકવીસમાં ઘણા બધા આઈપીઓ આવી ગયા છે અને હજી ઘણા બધા આઈપીઓ આવે છે પણ આપણે કોઈપણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે તેનું બિઝનેસ મોડલ કેવું છે નવ ઓગસ્ટના દિવસે કારટ્રેડ નામનો આઈપીઓ આવી રહ્યો છે તો આ આઈપીઓમાં આપણે રોકાણ કરવું જોઈએ કે નહીં તે તેના ફાઇનાન્શિયલ સ્ટેટસ આ કંપની કઈ રીતનું કામ કરે છે આમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તે તેના ફંડામેન્ટલ દ્વારા સમજીએ સૌથી પહેલાં તો વાત કરીએ કે કાર ટ્રેડ ડોટ કોમનું કામ શું છે તો કાર ડોટ કોમ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે અહીંયા તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર બધી જ ગાડીઓનું કમ્પેરિઝન કરી શકો છો એટલે કે કોઈ પણ ગાડી તમારે લેવી છે તો તમે તેને બીજી ગાડી સાથે સરખાવી શકો છો તેની વિગતવાર માહિતી તમને આ વેબસાઇટ ઉપર મળી જાય છે જેમ કે તેના રિવ્યૂ તેના ફોટાઓ તેનું કમ્પેરિઝન ઇન્સ્યોરન્સ પોલિસી વગેરે ત્યારબાદ આ કંપનીના મેઇન પાંચ બ્રાન્ડ છે તેમાં છે કારવાલે બાઇકવાલે કારટ્રેડ ડોટ કોમ શ્રી શ્રીરામ ઓટોમોલ અને એન્ડ્રોઈડ ઓટો હવે વાત કરીએ કે આ પાંચેક કરે છે શું અને ત્યાંથી તેની આવક કઈ રીતના થાય છે સૌથી પહેલાં તો મેઇન તેના બે આવકના સ્ત્રોત છે તેની વાત કરીએ એક છે કારવાલે અને બીજું છે કાર ટ્રેડ ડોટ કોમ આ બંને ફોર વ્હીલર સેગમેન્ટમાં કામ કરે છે આમાં કારના ફોટા તેના સ્પેસિફિકેશન અલગ અલગ સિટીમાં તેના ભાવ કઈ રીતના ચાલી રહ્યા છે અને તેનું ડીલર સાથેનો કોન્ટેક એટલે કસ્ટમરને ડીલર સાથે તે ઘરે બેઠા કોન્ટેક કરાવી દે છે ઓનલાઈન ત્યારબાદ બાઇકવાલેમાં પણ સેમ ટુ સેમ થાય છે પણ બાઇકવાલેમાં નામ પરથી જ આપણને ખબર પડી જાય બાઇકવાલેમાં ટુ વ્હીલરનું સેગમેન્ટ છે એટલે કે ટુ વ્હીલરનું કામ આ રીતના કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજા નંબર પર છે શ્રીરામ ઓટોમોલ સામાન્ય રીતે આ ઓનલાઈન અને ઓફલાઈન વાહનોની હરાજી કરવાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ દ્વારા તમે તમારું વાહન ઓનલાઈન અથવા તો ઓફલાઈન હરાજીમાં મૂકી શકો છો શ્રીરામ ઓટોમોલમાં માત્ર કાર અને બાઇક જ નહીં પણ ટ્રક અને કન્સ્ટ્રક્શનના સાધનોની પણ હરાજી કરવામાં આવે છે ત્યારબાદ એન્ડ્રોઈડ ઓટોનું કામ છે નવા તથા જૂના વાહનોનું ઇન્સ્પેક્શન કરે છે એટલે કે તે વાહનોમાં કોઈ ખામી અથવા તો તેનું ઇન્સ્પેક્શન કરીને તેની માહિતી તે વેબસાઇટ ઉપર પૂરી પાડે છે તો જે આઈપીઓ આવી રહ્યો છે કાર્ટરેટ ડોટ કોમ તેનું બિઝનેસ મોડલ કે આ રીતના કામ કરે છે હવે વાત કરીએ કે તેને આવક કઈ રીતના થઈ શકે છે તો સૌથી પહેલાં તો તેને પૈસા મળે છે ઇન્ફોર્મેશનના જ્યારે પણ કોઈ વ્યક્તિ એટલે કે કોઈ નવો કસ્ટમર તેની વેબસાઇટ ઉપર લોગ ઇન કરે છે અને તેની માહિતીઓ આપે છે તો ઇન્સ્યોરન્સ કંપની બેન્કિંગ સેક્ટર ડીલર્સ મેન્યુફેક્ચરર્સ આ બધાને જ ફાયદો થાય છે કારણ કે તેને કસ્ટમરની સીધી લીડ આના દ્વારા મળી જાય છે અને તે સીધો કસ્ટમર સાથે કોન્ટેક્ટ કરી શકે છે જેમ કે ઇન્સ્યોરન્સ પોલિસીવાળા હોય તો તે કસ્ટમર સાથે કોન્ટેક્ટ કરીને તેની પોલિસી વેચી શકે છે બેન્કિંગ સેક્ટરવાળા લોનની પોલિસી વેચી શકે છે ડીલર્સ હોય તો તેની કોઈ વસ્તુ વેચી શકે છે અથવા મેન્યુફેક્ચરર્સ પણ તેની વસ્તુઓ વેચી શકે છે આવી રીતે તેને ઇન્ફોર્મેશનના પૈસા મળે છે અને બીજા નંબર પર જે તેને પૈસાની આવક થાય છે તે છે જે કોઈ પણ વેબસાઇટ પર સેલિંગ થાય છે તેના દ્વારા તે કમિશન લે છે અને આ કમિશનની આવક તેને થાય છે ત્રીજા નંબર પર તે વેબસાઇટ ઉપર ઘણી બધી એડ ચલાવે છે જે પણ એડ આવે છે તેના પૈસા પણ તેને મળે છે હવે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટસ ઉપર થોડી નજર કરીએ કે કંપનીની આવક કઈ રીતની થાય છે અને તેના એટલા વર્ષોમાં એટલે કે બે હજાર અઢારથી વીસ સુધીમાં તેણે કઈ રીતની આવક મેળવી છે સૌથી પહેલાં તેની નેટ ઇન્કમની વાત કરીએ તો બે હજાર અઢારમાં માર્ચ બે હજાર અઢાર સુધીમાં તેણે એક હજાર ચારસો ને પંચાણું મિલિયનની આવક કરેલી છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં તે વધીને બે હજાર છસો ને અડસઠ મિલિયનની આવક થઈ છે અને બે હજાર વીસમાં એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધીમાં ત્રણ હજાર એકસો ને ચોર્યાસી મિલિયનની આવક કરેલી છે અને છેલ્લા નવ મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં તેણે એક હજાર આઠસો મિલિયનની આવક કરેલી ત્યારબાદ વાત કરીએ તેના પ્રોફિટની કે તેનું નેટ પ્રોફિટ કઈ રીતનું ચાલી રહ્યું છે તો બે હજાર અઢારમાં તો કંપની લોસમાં ચાલી રહી હતી બે હજાર અઢારમાં તેને અડસઠ મિલિયનનો લોસ હતો તે જમ્પ મારીને ડાયરેક્ટ બસો ને સાઠ મિલિયનનો તેને પ્રોફિટ કર્યો ત્યારબાદનું તેનું પ્રોફિટ ચાલી જ રહ્યું છે બે હજાર વીસમાં તેને બાર મિલિયનનો પ્રોફિટ કર્યો ડિસેમ્બર બે હાજર વીસ સુધીમાં તેને આઠસો ને પચાસ મિલિયનનો પ્રોફિટ કરેલો છે તો આવી રીતે કંપનીનું ફાઇનાન્સિયલ તો બહુ જ સારું દેખાઈ રહ્યું છે અને કંપની વર્ષે ને વર્ષે પ્રોફિટ પણ કરી રહી છે બે હાજર વીસમાં કોરોના કાળમાં પણ તેણે પ્રોફિટ કર્યું તો તે કંપનીની ફાઇનાન્શિયલ સ્ટેટસ સારું જ કહી શકાય આ આખો બિઝનેસ ટ્રસ્ટ ઉપર ચાલતો બિઝનેસ છે કોઈ પણ યુઝ વેહિકલ ખરીદે છે તો તેણે જણાવેલ માહિતીના આધારે જ તેને તે વસ્તુ મળે તો જ કસ્ટમરનો ટ્રસ્ટ બંધાય છે આજની તારીખ સુધી તો આ કંપનીનો ફાઇનાન્શિયલ સ્ટેટસ અને ગ્રોથ પણ સારો દેખાઈ રહ્યો છે આગળ જતાં શું થાય તેનું કંઈ નક્કી ન કહી શકાય તો આઈપીઓની ડિટેલ્સ વિશે સમજીએ તો આ આઈપીઓની ઓપન ડેટ છે નવ ઓગસ્ટ બે હજાર એકવીસ અને ક્લોઝિંગ ડેટ છે અગિયાર ઓગસ્ટ બે હજાર એકવીસ એટલે કે નવથી અગિયાર ઓગસ્ટ સુધીમાં તમે આઈપીઓમાં એપ્લાય કરી શકો છો અને ટોટલ એક લોટમાં નવ શેર આવેલા છે એટલે ટોટલ તમારે અમાઉન્ટ જે ભરવાની થાય છે તે ચૌદ હજાર પાંચસો ને ભરવાના થાય છે મિનિમમ તમારે ચૌદ હજાર પાંચસો ને બાસઠ રૂપિયાનું એપ્લાય કરવું પડે છે તો આવી રીતે કાર ટ્રેસ ડોટ કોમ નામનો એપિયો આવી રહ્યો છે જેની વિગત અને ફંડામેન્ટલ કંઈક આ રીતનો હતો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો થેન્ક યુ